જય મુરલીધર વિદ્યાર્થી મિત્રો આપણે આગળ અઢાર દાખલા સુધીને જોઈ ગયા હવે આપણે ઓગણીસમો દાખલો જોવાનો છે તો ઓગણીસમા દાખલાની સૂચના છે કે નીચે આપેલી કોષ્ટકની વિગતને આધારે પ્રશ્નોના જવાબ આપો તો આપણને આ કોષ્ટક આપેલું છે શું આપેલું છે કોષ્ટક આપેલું છે એના આધારે આપણે પ્રશ્નોના જવાબ આપવાના છે તો કોષ્ટકની અંદર જોઈએ તો વાહનોના પ્રકાર વાહનોના પ્રકાર એક ફેરામાં કેરીનું થતું વજન અને વાહનની ઝડપ એ ઝડપ છે એ આપણે પ્રતિ કલાકની આપેલી છે પ્રતિ કલાક એટલે એનો અર્થ આપણે સમજવાનો છે કે દર કલાક દર એક કલાક પ્રતિ કલાક એટલે દર એક કલાક આપણે ગણવાની છે પ્રતિ કલાકનો અર્થ બરાબર છે તો જોઈએ કે બળદગાડું ચાર વાહનો આપેલા છે બળદગાડું છકડો રિક્ષા ટ્રેક્ટર અને ટ્રક તો બળદગાડું છે એક ફેરામાં બસો કિલોગ્રામ વજન ઉપાડી શકે છે છકડો રિક્ષા છે સાતસો કિલોગ્રામ વજન ઉપાડી શકે અને ટ્રેક્ટરમાં એક હજાર કિલોગ્રામ કેરી આવી શકે છે અને ટ્રકમાં છ હજાર કિલોગ્રામ એક ફેરામાં છ હજાર કિલોગ્રામ કેરી આવી શકે છે બરોબર અહીંયા એક ફેરો એટલે કે વજનની વાત થઈ બરાબર છે તો હવે જોઈએ છે કે જે બળદગાડું છકડો રિક્ષા ટ્રેક્ટર અને ટ્રક એની અંતર તો કે પ્રતિ કલાક એટલે કે એક કલાકમાં પ્રતિ કલાક એટલે કે એક કલાકમાં કપાતું અંતર તો કે એક કલાકમાં બળદગાડું કેટલું કાપે છે તો કે પાંચ કિલોમીટર છકડો રિક્ષા તો કે પંદર કિલોમીટર ટ્રેક્ટર તો કે પચીસ કિલોમીટર કાપે છે અને ટ્રક છે એ એક કલાકમાં પિસ્તાલીસ કિલોમીટર અંતર કાપે છે ઓકે વિદ્યાર્થી મિત્રો તો આ સમજાઈ ગયું હોય તો આપણને હવે એક પ્રશ્ન છે કે બળદગાડું આપણે જોયું છે ટ્રેક્ટર જોયું છે રિક્ષા જો એટલે ટ્રક જોયો છે પણ રિક્ષા આપણે જોયેલી છે પણ છકડો રિક્ષા કેવી હોય એ અડધા વિદ્યાર્થીઓને ખબર પડે અડધા વિદ્યાર્થીઓને ખબર પડે નહીં તો એના માટેનું આપણે અહીંયા ખૂબ સરસ ચિત્ર રાખેલું છે એ તમે જોઈ શકો છો આને કહેવાય વિદ્યાર્થી મિત્રો છકડો રિક્ષા તમે જોઈ શકો છો તમારી સ્ક્રીન ઉપર આને શું કહેવાય છે છકડો રિક્ષા બરોબર છે જે છકડો રિક્ષા હોય છે એમાં પાછળની સાઈડ એટલે કે અહીંયા બધો સામાન રાખીને લઈ આવવામાં આવે છે ઓકે વિદ્યાર્થી મિત્રો તો ત્યારબાદ જોઈએ કે પ્રશ્ન ઓગણીસમાં પ્રશ્ન નંબર ઓગણીસમાં ઓગણીસમાં ટોટલ છ પ્રશ્નો છે કેટલા છે વિદ્યાર્થી મિત્રો ટોટલ છ પ્રશ્નો આપેલા છે અને જે પ્રશ્નો આપેલા છે તે આપણે ત્રિરાશિની મદદથી ઉકેલવાના છે ત્રિ રાશિની મદદથી ઉકેલવાના છે રાશિ એટલે કિંમત રાશિનો અર્થ શું થાય છે વિદ્યાર્થી મિત્રો કિંમત એટલે કે ત્રણ કિંમતો આપેલી હોય કેટલી કિંમતો આપેલી હોય ત્રણ એની એના આધારે આપણે જવાબ ગોતવાનો રહેશે તો આપણે જોઈએ પ્રશ્ન નંબર ઓગણીસનો પહેલો દાખલો તો કે પહેલા દાખલામાં શું આપેલું છે કે બળદગાડું બરાબર છે શું કઈ કયું વાહન આપ્યું તો કે બળદગાડું કેટલા ફેરા કરે છે ત્રણ ફેરા તો એ ફેરામાં ત્રણ ફેરામાં કેટલી કેરી લાવે છે એ જોવાનું છે તો એક ફેરામાં બળદગાડું કેટલી કેરી લાવે છે આપણે જોવું પડે ને તો આપણે કોષ્ટકમાં જવાનું તો બળદગાડું જોવાનું કે બળદગાડું ક્યાં આપેલું છે કે તો અહીંયા એ એક ફેરામાં કેટલો વજન લાવે છે કેરી લાવે છે તો કે બસો કિલોગ્રામ કેરી લાવે છે બરાબર છે વિદ્યાર્થી મિત્રો તો આપણે અહીંયા ફેરાની સંખ્યા છે આપણી પાસે બરાબર રકમમાં ત્રણ ફેરા આપેલા છે અને અહીંયા આપણે આપણી પાસે એક ફેરાનું એક ફેરો અહીંયા છે અને વજન આપણને એક ફેરાનું બસો કિલોગ્રામ છે તો આપણે ગોતવાનું છે કેટલા કિલોગ્રામ કેરી આવશે તો આપણું શું થયું કિલોગ્રામ એટલે એ વજનની અંદર આવે બરાબર છે વિદ્યાર્થી મિત્રો તો આપણે ગોતવાનું છે વજન જે ગોતવાનું છે એ પાછળ લખવાનું અને જે આપેલું હોય છે એ આગળ લખવાનું શું આપેલું છે તો કે ફેરો એક ફેરામાં બસો કિલોગ્રામ આવે છે બરાબર છે ને વિદ્યાર્થી મિત્રો તો ત્રણ ફેરામાં કેટલા કિલોગ્રામ કેરી આવે ઓકે વિદ્યાર્થી મિત્રો તો આપણી ત્રિરાશિ તૈયાર થઈ ગઈ છે તો જોઈ પ્રશ્ન ઓગણીસનો પહેલો દાખલો તો કે પ્રશ્ન ઓગણીસનો પહેલો દાખલો અહીંયા તમે જોઈ શકો છો તો કે ફેરો અને વજન વજન ગોતવાનું છે એટલે પાછળ લખેલું છે તો એક કિલો એક ફેરાએ બસું કિલોગ્રામ વજન બરોબર છે તો ત્રણ ફેરા ફેરા મારતા કેટલા કિલોગ્રામ વજન આવશે તો અહીંયા આપણે ક્રોસ ક્રોસમાં ગુણાકાર કરી કે ત્રણ ગુણ્યા બસો અહીંયા લખેલું છે અને જે સંખ્યા વધી છે એના વડે આપણે ભાગાકાર કરવાનો થાય છે એટલે કે એક વડે ભાગીશું તો વિદ્યાર્થી મિત્રો આપણે હવે ગુણાકાર કરીએ કે ત્રણ ગુણ્યા બસો તો આ જે ગુણાકાર કરવાનો છે મેં તમને કીધું હતું આની અંદર કે તમને કેટલા શૂન્યો દેખાય તો કે આની અંદર બે શૂન્ય દેખાય છે તો પાછળ મૂકી દો બે શૂન્યો બે શૂન્યો મૂકો તો આ જે છે હવે શું કીધું કે ત્રણ ગુણ્યા બે કરી નાખો તો ત્રણ દૂને છ તો જવાબ આપણે કેટલો આવ્યો છસો કિલોગ્રામ તો કે બળદગાડું ત્રણ ફેરામાં છસો કિલોગ્રામ કેરી લાવી શકે છે ઓકે વિદ્યાર્થી મિત્રો તો ત્યારબાદ જોઈએ કે પ્રશ્ન નંબર બે પ્રશ્ન નંબર બે અહીંયા કયા વાહનની વાત કરવામાં આવી તો કે ટ્રેક્ટર બરોબર છે ફેરા આપેલા છે પાંચ ફેરા બરોબર કોષ્ટકમાં એક ફેરો એનું વજન આપેલું હશે અને અહીંયા આપણે પાંચ ફેરાનું વજન ગોતવાનું છે કોનું કેરીનું બરોબર છે તો આપણી રાશિ શું બનશે તો કે ટેક્ટર છે બરોબર છે એટલે ફેરો ફેરો આપણને આપેલો અને ગોતવાનું શું છે વજન ઓકે વિદ્યાર્થી મિત્રો તો એક ફેરામાં એક હજાર કિલોગ્રામ આવે છે બરોબર છે વિદ્યાર્થી મિત્રો તો પાંચ ફેરામાં કેટલી આવશે તો આ આપણે ત્રિરાશિ થઈ ગઈ તો જોઈએ દાખલા નંબર બે કે એક ફેરામાં એટલે કે એક ફેરામાં એક હજાર કિલોમીટર ઓલા એક હજાર કિલોગ્રામ આવે છે બરોબર છે કેરી તો પાંચ ફેરામાં કેટલી આવશે તો પાંચ ગુણ્યા હજાર અહીંયા લખેલું છે જે સંખ્યા વધી છે એના વડે આપણે ભાગાકાર કરવાનો થશે ઓકે વિદ્યાર્થી મિત્રો તો કરીએ ગુણાકાર અને ભાગાકાર તો કે પાંચ ગુણ્યા હજાર તો આખી ગુણાકારમાં તમને કેટલા મીંડા દેખાય તો કે ત્રણ મીંડા દેખાય તો ત્રણ મીંડા મૂકી દો હવે પાંચ અને એકનો ગુણાકાર કરનાખો તો કે પાંચ એકા પાંચ તો પાંચ ફેરામાં પાંચ હજાર કિલોગ્રામ કેરી આવી શકે છે બરાબર છે તો અહીંયા આપણે પાંચ હજાર લખેલા છે હવે કોઈપણ સંખ્યાને આપણે એક વડે ભાગીએ તો આપણે જવાબ એનું જ રહેવાનું છે એટલા માટે સૂચના લખવી તો કે ટ્રેક્ટર પાંચ ફેરામાં પાંચ કિલોગ્રામ કેરી લાવી શકે છે આ વસ્તુ ખાસ લખવી જરૂરી છે બરાબર છે વિદ્યાર્થી મિત્રો તો દાખલા નંબર ત્રણ હવે દાખલા નંબર ત્રણ તો કે છકડો રિક્ષા ચાર કલાકમાં કેટલું અંતર કાપે છે અહીંયા આપણે કલાક એટલે કલાક આપણે શેની અંદર ગણીએ છીએ વિદ્યાર્થી મિત્રો તો કે સમય ઓકે સમય અને અંતર આપણને ગોતવાનું કીધું તો પાછળ આપણે શું લખવાનું થશે અંતર ઓકે વિદ્યાર્થી મિત્રો તો આપણને આગળ પોષ્ટકમાં જોવાનું કે ભાઈ છકડો રિક્ષા છે છકડો રિક્ષા એટલે કે સમય અને ગોતવાનું શું હતું અંતર શું હતું અંતર તો છકડો રિક્ષા છે એ એક કલાકમાં કેટલું અંતર કાપે છે તો કે પંદર કિલોમીટર બરાબર છે ને વિદ્યાર્થી મિત્રો એક કલાકમાં પંદર કિલોમીટર અંતર કાપે છે તો આપણે જોઈએ કે ભાઈ ચાર કલાકમાં તો કેટલું અંતર કાપશે તો દાખલા નંબર ત્રણ એક કલાકની અંદર દાખલા નંબર ત્રણ અહીંયા છે એક કલાકની અંદર પંદર કિલોમીટર કાપે તો ચાર કલાકમાં કેટલું કાપે ત્યાં આપણે પ્રશ્ન ચિહ્ન મૂકેલો છે તો હવે કરો ક્રોસમાં ગુણાકાર તો કે ચાર ગુણ્યા પંદર અહીંયા કરેલું છે ભાગાકારમાં જે સંખ્યા વધતી હોય તો કે એક વિધો છે ભાગાકાર કર્યો એક વડે ઓકે વિદ્યાર્થી મિત્રો ત્યાર જોઈએ કે પંદર ચોકને સાઠ સાઠ ભાગ્યા એક હવે એક વડે કોઈપણ સંખ્યાનો ભાગાકાર કરવામાં આવે કોઈપણ સંખ્યાનો એક વડે ભાગાકાર કરવામાં આવે તો જે સંખ્યા હોય એ જ સંખ્યા આપણો જવાબ બને એટલે કે સાઠ જવાબ આવશે આનો ઓકે વિદ્યાર્થી મિત્રો તો છકડો રિક્ષા છે એ ચાર કલાકમાં સાઠ કિલોમીટર અંતર કાપે છે તો ત્યાર પછી આ કોષ્ટક આવ્યું જે આપણા પ્રશ્નનું છે બરાબર છે વિદ્યાર્થી મિત્રો તો આપણે આગળ જવું ન પડે એટલા માટે અહીંયા વચ્ચે પાછું કોષ્ટક મૂકેલું છે પ્રશ્ન નંબર ચાર પ્રશ્ન નંબર ઓગણી ઓગણીસનો ચોથો સવાલ કે ટ્રક છે એ બે કલાકમાં કેટલું અંતર કાપે છે બે કલાક કલાક એટલે સમય અને અંતર ગોતવાનું છે કયું વાહન આપેલું છે ટ્રક ઓકે વિદ્યાર્થી મિત્રો તો જે ટ્રક છે આપણને સમય આપેલો છે તો લખો સમય ગોતવાનું શું છે કે અંતર ઓકે તો ટ્રક આપેલો છે તો કે એક કલાકમાં કેટલું અંતર કાપે છે પિસ્તાલીસ કિલોમીટર બરોબર છે તો બે કલાકમાં કેટલું અંતર કાપશે એ જોવાનું છે ઓકે તો હવે જોઈએ પ્રશ્ન નંબર ચાર અહીંયા આપણને સમય અને અંતર આપેલું છે તો કે એક કલાકમાં કેટલું અંતર કાપશે એક કલાકમાં પિસ્તાલીસ કિલોમીટર અંતર કાપે છે તો બે કલાકનું ગોતવાનું છે તો બે કલાકમાં કેટલું અંતર કાપશે આપણે ત્રિરાશી મૂકી દીધેલી છે તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે કરવાનું છે ક્રોસમાં ગુણાકાર તો કે બે ગુણ્યા પિસ્તાલીસ જે અહીંયા લખેલું છે જે સંખ્યા વધી છે એ એ સંખ્યા વડે આપણે ભાગાકાર કરીશું તો હવે આગળ જોઈએ પિસ્તાલીસ ગુણાકારમાં બે એટલે કે પિસ્તાલીસ દુ નેવું થાય અને ભાગાકારમાં એક તો મેં તમને આગળ કીધું કે જે સંખ્યાને તમે એક વડે ભાગો છો એ જ સંખ્યા આપણો જવાબ થશે એટલા માટે જવાબ કેટલો થયો નેવું તો નેવું કિલોમીટર અંતર કાપશે ટ્રક છે એ બે કલાકમાં નેવું કિલોમીટર અંતર કાપશે ત્યાર પછી પાંચમો દાખલો છે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર ઓગણીસનો પાંચમો દાખલો કે બળદગાડું સિત્તેર કિલોમીટર અંતર અહીંયા આવે ઊંધો દાખલો થશે અંતર આપેલું છે શું આપેલું છે અહીંયા અત્યાર સુધી આપણે અંતર ગોતતા હતા હવે અંતર આપેલું છે સમય ગોતવાનો છે વિદ્યાર્થી મિત્રો બરાબર છે કેટલી કલાકમાં પહોંચે છે એટલે કે સમય ગોતવાનો છે તો આની અંદર ઊંધું કરવાનું જે ગોતવાનું છે એ પાછળ લખવાનું એટલે સમય પાછળ આવશે અને અંતર છે એ આગળ આવી જશે બરાબર છે અંતર આગળ આવી ગયું અને સમય પાછળ આવી જશે જે વસ્તુ ગોતવાની છે એ પાછળ લખવાની થશે આ એક વસ્તુ મગજમાં બેસાડી લેવાનું બરાબર છે તો જોઈએ ફરી એકવાર રકમ કે બળદગાડું સિત્તેર કિલોમીટર અંતર કાપવા માટે કેટલો સમય લેશે બરાબર છે તો જોઈએ બળદગાડું કે ભાઈ બળદગાડું પાંચ કિલોમીટર પાંચ કિલોમીટર અંતર કાપે બરાબર છે એટલે કે અંતર આપણને આપેલું છે બરાબર છે અંતર ગોતવાનું શું છે સમય ઓકે વિદ્યાર્થી મિત્રો સમય બરાબર છે તો એક પાંચ કિલોમીટર કાપવા માટે સમય કેટલો લાગે છે એક કલાક એક કલાક બરાબર છે તો સિત્તેર કિલોમીટર અંતર કાપવા માટે સમય કેટલો લાગે આપણે ત્રિરાશિ તૈયાર થઈ ગઈ તો જોઈએ દાખલામાં પાંચમો દાખલો તો કે અંતર અને સમય આપણે જોયું હતું આ બંને શબ્દો તો પાંચ કિલોમીટર અંતર કેટલી કલાકે કાપે તો કે એક કલાકમાં તો કે સિત્તેર કિલોમીટર કેટલી કલાકે કાપશે એટલે કે આપણે સમય ગોતવાનો છે તો વિદ્યાર્થી મિત્રો હવે કરો ક્રોસમાં ગુણાકાર સિત્તેર ગુણ્યા એક જે સંખ્યા વયથી એના વડે ભાગાકાર કરવાનો છે ઓકે વિદ્યાર્થી મિત્રો તો અહીંયા આપણને થોડોક તો પ્રોબ્લેમ પડશે કેમકે અત્યાર સુધીના આપણે છેદમાં એક જ આવતો એટલે એનો આપણે ભાગાકાર કરતા નહોતા તો એટલા માટે હવે આપણે છેદ ઉડાડીશું હવે છેદ ઉડાડવા કઈ રીતે વિદ્યાર્થી મિત્રો તો આપણને અહીંયા સિત્તેર આપેલા છે અહીંયા સિત્તેર આપેલા છે તો એ જોવાનું કે પાંચ વડે બરાબર છે પાંચ આપણી છેદમાં છે એટલે પાંચ વડે અહીંયા ભાગ હાલતો હોવો જોઈએ તો સિત્તેરના આપણે પાંચ વડે ભાગ હલાવીએ વિદ્યાર્થી મિત્રો તો ચૌદ પંચા સિત્તેર થશે ચૌદ પંચા સિત્તેર ગુણ્યા એક છેદમાં પાંચ બરાબર છે તો પાંચ પાંચ થયા કેન્સલ ઓકે વિદ્યાર્થી મિત્રો તો વધુ શું આપણી પાસે ચૌદ ગુણ્યા એક શું વધુ ચૌદ ગુણ્યા એક તો ચૌદ એકા ચૌદ આવી રીતના આપણને છેદ ઉડાડતા પણ આવડવું જોઈએ તો આપણે આ છેદ ઉડાડ્યા તો ચૌદ કલાક જવાબ આવ્યો બરોબર છે તો સિત્તેર કિલોમીટર અંતર કાપવા માટે ચૌદ કલાકનો સમય લાગે કયા વાહનમાં તો કે બળદગાડામાં ઓકે વિદ્યાર્થી મિત્રો તો ત્યાર પછી દાખલા નંબર છ ટ્રેક્ટર સો કિલોમીટર અંતર કાપવા કેટલો સમય લેશે ટ્રેક્ટર બરોબર છે કયું વાહન ટ્રેક્ટર અંતર આપેલું છે ગોતવાનું શું છે સમય એટલે સમય ક્યાં લખીશું પાછળ અને અંતર ક્યાં આગળ ઓકે વિદ્યાર્થી તો જોઈએ ટ્રેક્ટર બરોબર છે અંતર આપેલું છે એમાં એટલે અંતર આપણે પેલા લખવું પડશે અંતર ગોતવાનું શું છે સમય ઓકે વિદ્યાર્થી મિત્રો સમય ગોતવાનું છે તો આપણે ટ્રેક્ટરની અંદર પચીસ કિલોમીટર જે અંતરમાં આવશે પચીસ કિલોમીટરે એક કલાક સમય લાગે છે ને તો સો કિલોમીટરે કેટલો સમય લાગશે આપણો આ આ પ્રકારની ત્રિરાશી બનશે તો દાખલા નંબર જોઈએ દાખલા નંબર છ જોઈએ તો અંતર અને સમય બરાબર પચીસ કિલોમીટરે એક કલાક સમય લાગે તો સો કિલોમીટર કેટલો જ કેટલું સમય થશે બરાબર છે તો આપણે જોઈએ હવે ક્રોસ ગુણાકાર સો ગુણ્યા એક સો ગુણ્યા એક આપણે અહીંયા કરેલું છે અને ભાગાકાર કેટલા વડે કરવો પડશે પચીસ વડે ઓકે વિદ્યાર્થી મિત્રો તો અહીંયા મેં નીચે સમજાવેલું છે તો છેદે પણ ઉડાડેલા છે જેમ આપણે આગલા દાખલામાં ઉડાડ્યા હતા એમ તો કે સોને મેં કઈ રીતે લેખા છે તો કે વીસ પંચા સો બરાબર છે અને પચીસને કેમ લખ્યા છે પ પાંચ ગુણ્યા પાંચ એટલે કે પચું પચું પચીસ એમાંથી એક એક પાંચ કેન્સલ થઈ ગયા ઓકે વિદ્યાર્થી મિત્રો તો વધુ શું વીસ એકા વીસ એટલે અંશમાં શું વીધું વીસ અને છેદમાં ખાલી શું વીધું પાંચ તો વીસના હવે આપણે છેદ મેળવવા હોય તો ચાર ગુણ્યા પાંચ લખી શકીએ બરોબર અથવા તો પાંચ ગુણ્યા ચાર લખી શકીએ બરોબર છે એટલે ચાર પંચાવીસ અથવા તો પાંચ ચોખ વીસ એવી રીતના આપણે લખી શકીએ તો પાંચ પાંચ સી કેન્સલ થઈ જશે વધુ શું તો કે ચાર ઓકે વિદ્યાર્થી મિત્રો તો આપણો ફાઇનલ જવાબ શું થયો ચાર તો તમે જોઈ શકો છો બરોબર છે ચાર કલાક જવાબ આવે છે તો કે સો કિલોમીટર અંતર કાપવા માટે ચાર કલાક લાગે છે ઓકે વિદ્યાર્થી મિત્રો ત્યાર પછી દાખલા નંબર વીસ કે સ્નેહાએ રસ્તાની બાજુમાં ઊભા રહી ત્યાંથી ત્યાંથી પસાર થતા વાહનોની નોંધ કરી ઓકે વિદ્યાર્થી મિત્રો એક રોડ ઉપર અવલોકન કર્યું કે કેટલા વાહનો ગયા કુલ વાહનોની સંખ્યા કેટલી થઈ હજાર આ વસ્તુ ખાસ યાદ રાખજો કે બે હજાર કુલ વાહનો છે તો એમાં ત્રણ પ્રકારના વાહનો વધારે ગયા છે તો કે કયા કયા તો કે ગાડી ગાડી રિક્ષા અને ટ્રક ઓકે વિદ્યાર્થી મિત્રો આ ત્રણ પ્રકારના વાહનો વધારે ગયા છે બરાબર આ બે હજાર વાહનો છે એમાં આ ત્રણ પ્રકારના વાહનો જતા ગાડી રિક્ષા અને ટ્રક ઓકે વિદ્યાર્થી મિત્રો તો ગાડી છે એ અડધા ભાગના છે બરાબર છે આ કુલ વાહનોમાંથી અડધા ભાગનું શું હતું ગાડી કુલ વાહનોમાંથી ચોથા ભાગનું શું હશે રિક્ષા બરાબર છે ને બાકીના વધેલા શું હશે વિદ્યાર્થી મિત્રો ટ્રક તો આપણે દરેક વાહન દરેક વાહન દરેક વાહનની સંખ્યા શોધવાની છે ઓકે વિદ્યાર્થી મિત્રો તો જોઈએ તો કુલ વાહનોની સંખ્યા આપણને કેટલી આપેલી હતી કુલ વાહનોની સંખ્યા બે હજાર હતી ઓકે વિદ્યાર્થી મિત્રો તો આપણને શું કીધું હતું ત્યાર પછી ગાડી બરોબર એટલે કે ટુ વ્હીલર ટુ વ્હીલરની સંખ્યા આપણને અડધી કીધી હતી કે ભાઈ અડધા ભાગના વાહનો છે ગાડી ગયા હતા અડધા ભાગના વાહનો ગાડી ગયા હતા તો અડધું એટલે આપણે બે વડે ભાગવું પડે એટલા માટે કુલ વાહનોને મેં બે વડે અહીંયા ભાગી ભાગ્યું છે અહીંયા તમે જોઈ શકો છો બરાબર છે તો એનો ભાગાકાર આપણે બે હજાર વડે કરશું બરાબર છે બે હજાર બે હજારનો બે વડે ભાગાકાર કરશું તો બે કા બે ઓકે બીજા ત્રણ મીંડા વિધા તો ત્રણ મીંડા પાછળ લગાડી દઈએ તો જવાબ કેટલો આવ્યો એક હજાર તો આપણે અહીંયા લખેલું છે કે ગાડીઓની સંખ્યા કેટલી થઈ એક હજાર ત્યાર પછી ચોથા ભાગના વાહનો વાહનો જે છે એ શું છે રિક્ષાઓ છે તો રિક્ષા છે એ ચોથા ભાગના એટલે કે બે હજારને ચાર વડે ભાગવું પડે કેટલા વડે ભાગવું પડે વિદ્યાર્થી મિત્રો બે હજારને ચાર વડે ભાગવું પડે તો આગળની સંખ્યા બે હજારમાં આગળની સંખ્યા કઈ થાય વીસ થાય તો વિદ્યાર્થી મિત્રો આપણને ચાર પંચા વીસ થયા કે નહીં તો કે હા વિદ્યાર્થી મિત્રો તો ચાર ચાર કેન્સલ વધુ શું પાંચ અને બે મીંડા તો આપણો શું જવાબ આવ્યો પાંચસો શું જવાબ આવ્યો પાંચસો તો રીક્ષાઓની સંખ્યા કેટલી મળી પાંચસો તો હવે આપણને ટ્રકની સંખ્યા ગોતવાની કીધી છે બરોબર છે તો આપણને કુલ સંખ્યા આપણી પાસે છે કેટલી છે બે હજાર એક હજાર અહીંયા પાંચસો બરોબર ગાડીની સંખ્યા એક હજાર અને રીક્ષાઓની સંખ્યા પાંચસો છે બરોબર છે તો એ બેનો સરવાળો કરી નાખવાનો શું આ બેનો સરવાળો એટલે કે ગાડીઓની સંખ્યા અને રિક્ષાઓની સંખ્યા તો કે હજાર વત્તા પાંચસો એટલે કેટલો થયો પંદરસો જે આ જે પંદરસો જવાબ આવ્યો એ આપણે કુલ આ બે હજાર છે બરાબર જે આ બે હજાર છે પંદરસો જે જવાબ આવ્યો હોય એ આ બે હજાર કુલ આપણા વાહનો છે એમાંથી બાદ કરી નાખવાનું આજે આપણું સૂત્ર શું બન્યું કે ટ્રકની સંખ્યા એટલે કે ટ્રકની સંખ્યા બરાબર કુલ વાહનોની સંખ્યા એમાંથી બાદ કરીએ શું શું બાદ કરવાનું તો કે ગાડીની ગાડી કેટલી છે અને રિક્ષા કેટલી છે એનો સરવાળો કરીને ટોટલ આપણે બાદ કરવાનો છે તો એનો તો આપણે અહીંયા સરવાળો કરી નાખ્યો છે

બીજા એક ગામડા તરફ જતા રસ્તા પરથી કુલ એકસો ને પચાસ વાહનો આપણે જે આગલો દાખલો વીસમાં જોઈ ગયા એની જે જ આ દાખલો છે બરાબર તો કુલ વાહનોની સંખ્યા કેટલી થાય એકસો ને પચાસ બરાબર છે બે કલાકમાં પસાર થઈ આ બધા વાહનો તેમાંથી ત્રીજા ભાગના એટલે કે ત્રીજા ભાગના વાહનો હશે એને આપણે ત્રણ વડે ભાગવું પડશે કેટલા વડે ભાગવું પડશે ત્રણ વડે ભાગવું પડશે ભાગ શબ્દ આવે એટલે શું કરવો પડે ભાંગાકાર કરવાનો બરાબર છે ત્રીજા ભાગના વાહનો છે સ્કૂટર છે પાંચમા ભાગના વાહનો બળદગાડા છે અને બાકી જે વાહનો વિદાય એ ટ્રેક્ટર છે આની અંદર ત્રણ પ્રકારના વાહનો સ્કૂટર બળદગાડા બરાબર છે અને ટ્રેક્ટર ઓકે ટ્રેક તો આ ત્રણ પ્રકારના વાહનો આપણને આપેલા છે તો દાખલું જોઈએ તો દરેક વાહનોની સંખ્યા ગોતવાની છે બરાબર છે હજી એકવાર રકમ રિપીટ કરી જાઓ કે બીજા એક ગામડા તરફ જતા રસ્તા પરથી કુલ એકસો ને પચાસ વાહનો બે કલાકમાં પસાર થતા તેમાં ત્રીજા ભાગના સ્કૂટર છે પાંચમા ભાગના બળદગાડા અને બાકી વધેલા વાહનો છે એ ટ્રેક્ટર છે તો દરેક વાહનોની સંખ્યા કેટલી હશે તો જોઈએ દાખલો કે કુલ વાહનોની સંખ્યા કુલ વાહનોની સંખ્યા કુલ વાહનોની સંખ્યા એકસો ને પચાસ તો ત્રીજા ભાગના કેટલા છે શું છે તો કે સ્કૂટર એટલે કે એકસો પચાસને ત્રણ વડે ભાગો તો ત્રણ વડે એકસો પચાસને આપણે ભાગીશું તો એ કેવી રીતે તો કે એકસો પચાસ ભાગ્યા ત્રણ ઓકે વિદ્યાર્થી મિત્રો તો આપણે આને સરવાળામાં જેમ કરતા હતા મીંડાવાળા બરાબર ઓલા ગુણાકારમાં મીંડા આપણે લે તો આની અંદર પહેલાં આપણે જે મીંડું છે એ મૂકી દઈએ તો કે મીંડું વધુ શું બરાબર છે પંદર તો આપણે એને ત્રણ પંચા પંદર લખી શકીએ તો કે હા તો ત્રણ ત્રણ કેન્સલ થઈ ગયું વિધું શું પાંચ તો જે પાંચ વિધા અહીંયા આગળ મૂકી દઉં કેટલો જવાબ આવ્યો પચાસ ઓકે વિદ્યાર્થી મિત્રો તો સ્કૂટરની સંખ્યા આપણી પાસે કેટલી થઈ સ્કૂટરની સંખ્યા પચાસ હવે દોઢસોમાંથી પાંચમા ભાગના એટલે કે પાંચ વડે ભાગવાનું છે એ કઈ તો કે બળદગાડા છે પાંચમા ભાગના દોઢસોમાંથી શું છે બળદગાડા છે તો બળદગાડાની સંખ્યા આપણે ગોતવાની છે તો આપણે જોઈએ કે એકસો પચાસ ભાગ્યા ત્રણ 150 પચાસ ભાગ્યા ત્રણ ઓકે વિદ્યાર્થી મિત્રો તો પંદર જોઈએ તો ત્રણ પંચા ત્રણ પંચા ને પંદર તો ત્રણ ત્રણ કેન્સલ વધ્યું શું પાંચ અને અહીંયા ઝીરો એટલે કેટલા આવ્યા પચાસ ઓકે વિદ્યાર્થી મિત્રો સોરી વિદ્યાર્થી મિત્રો પાંચ વડે ભાગવાનું છે એકસો પચાસ ને પાંચ વડે ભાગીશું બરાબર છે પંદર એટલે ત્રણ પંચા પંદર પાંચ પાંચ કેન્સલ થયા એટલા માટે વધ્યું શું ત્રીસ અને અહીંયા અહીંયા શું લીધું નીચે ઝીરો ઓકે વિદ્યાર્થી મિત્રો તો જવાબ શું આવ્યો ત્રીસ તો બળદગાડાની સંખ્યા કેટલી થઈ બળદગાડાની સંખ્યા થઈ ત્રીસ તો આપણે ગયા દાખલામાં જેમ સરવાળો કર્યો તો બે વાહનોનો અને ત્રીજું વાહન મેળવું હતું તો અહીંયા પણ આપણે એ જ કરવાનું છે આ બંને વાહનોનો સ્કૂટર અને બળદગાડાનો આપણે સરવાળો કરશું એટલે પચાસ વત્તા ત્રીસ એટલે એંસી જવાબ આવશે કેટલો આવશે વિદ્યાર્થી મિત્રો એસી જવાબ આવશે એંસી જવાબ આવે એ એકસો ને પચાસમાંથી આપણે 80 બાદ કરવાના રહેશે તો આપણે જોઈએ સૂત્ર કઈ રીતે બનશે તો હવે કયા વાહનની સંખ્યા ગોતવાની સંખ્યા બાકી રહે તો કે ટ્રેક્ટર ઓકે ટ્રેક્ટરની સંખ્યા એમાંથી કુલ વાહનોમાંથી બાદ કરવાનું છે સ્કૂટરની સંખ્યા સ્કૂટરની સંખ્યા વધતા ની સંખ્યા અહીંયા લખેલું છે ઓકે વિદ્યાર્થી મિત્રો તો આપણું જે સૂત્ર છે કુલ વાહનો એટલે 150 150 પચાસ એકસો પચાસ સ્કૂટરની સંખ્યા પચાસ વધતા બળદગાડાની સંખ્યા ત્રીસ પચાસ વધતા ત્રીસ એટલે કેટલો આવ્યું એંસી આ જે માઇનસ નિશાની હતી એમ ના મને એવું એકસો પચાસી હતા એમ એકસો પચાસમાંથી એંસી બાદ કરીએ તો આપને કેટલા મળશે વિદ્યાર્થી મિત્રો સિત્તેર તો ટ્રેક્ટરની સંખ્યા સિત્તેર છે ઓકે વિદ્યાર્થી મિત્રો થેન્ક યુ